આજના વર્ચ્યુકલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ મારો પરિચય આપું છું તો મારું નામ સગનભાઈ સુવર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આઈટીઆઈ ટીઆઈ દાહોદ ખાતે ફરજ બજાવું છું આપણે જાણીએ છીએ કે કોઈ પણ નોકરી કર કોઈ માણસ નોકરી કરે છે બરાબર તો એ નોકરી કરતો માણસ એને વધ એની જરૂરિયાતો સંતોષવા માટે એને વધારે પૈસાની કમાણીની જરૂર પડી શકે છે બરાબર અને એ વધારાની જરૂરિયાતો પૂરી કરવા માટે એ માણસ નોકરી ઉપરાંત બીજી કોઈ પાર્ટ ટાઈમ નોકરી અથવા તો નાનો મોટો ધંધો કરીને એ વધારાના પૈસા કમાઈ શકે છે તો કહેવાનો મતલબ આપણે એન્જિન ચા એન્જિન ચાલે છે તો એ એન્જિનને જે એની પોતાની જે શક્તિ છે એના બરાબર છતાં બી એને જે વધારાના પાવરની એન્જિનને વધારે ગતિ ચલાવવા માટે વધારાના પાવરની જરૂર પડે છે અને એ વધારાનો પાવર આપણે એનું એ એના માટે સુપર ચાર્જર અને સ્ટર્બો ચાર્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ટૂંકમાં તમને થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો છે કે આજે આપણે ટર્બો સાર્જર સુપર ચાર્જર અને ટર્બો ચાર્જર વિશે શીખીશું બરાબર તો સૌ પ્રથમ આપણે સુપર સાર્જર સુપર ચાર્જર ચાર્જિંગ એટલે શું બરાબર પછી સુપર ચાર્જરના પડકારો અને તેના ફાયદાઓ વિશે અને એની કાર્યપદ્ધતિ વિશે આપણે જાણીશું એના પછી આપણે નેક્સ્ટ ટર્બો ચાર્જર ટર્બો ચાર્જર એ મતલબ કે એ એના ફાયદા વિશે જાણીશું એની કાર્ય સિસ્ટમ વિશે જાણીશું અને એ એ પ્રમાણે આજે આપણે આગળ વધીશું બરાબર તો સૌ પ્રથમ સુપર સાર્જર સુપર સાર્જર એટલે કે હું એ કહેવાનો મતલબ અહીંયા હું ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની વાત કરીશ ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં પાવર વધારે પાવરની જરૂર પડે છે મતલબ એનો પાવર સાના પર ડિપેન્ડ હોય છે કે એ સિલિન્ડરમાં કેટલું ટૂંકમાં હવા અને ફ્યુલનું મિશ્રણ જાય છે બરાબર હવે સિલિન્ડર એ એના પર ડિપેન્ડ હોય છે બરાબર હવે સિલિન્ડરની અંદર હવા ફ્યુલનું મિશ્રણ કેટલું ખેંચાય છે એ મતલબ એ બી સાના પર ડિપેન્ડ છે કે હવા અને ફ્યુલના પેટ્રોલના મિશ્રણના જથ્થા પર ડિપેન્ડ છે બરાબર હવે આ જ મિશ અને સિલિન્ડરની અંદર કેટલું દાખલ થાય છે એ એ શાના અને એ સિલિન્ડર એ એન્જિન કેટલો પાવર ઉત્પન્ન કરી શકે છે એનો આધાર ટૂંકમાં કહેવાનો મતલબ એનો સિલિન્ડરનું ટેમ્પરેચર અને સિલ ટેમ્પરેચર અને સિલિન્ડરની અંદરનું દબાણ અને વાતાવરણનું દબાણ આ એનો જે રેશિયો હોય છે એના પર એ પાવર ઉત્પન્ન મતલબ બહારનું સિલિન્ડર પોતાનું મતલબ કે એ સિલિન્ડરનું અંદરનું દબાણ અને બહારનું દબાણ વાતાવરણનું દબાણ આ બંને વચ્ચેનો જે રેશિયો હોય છે એના પર ડિપેન્ડ હોય છે બરાબર અને આ જે કહેવાનો મતલબ એ છે કે આ જે રેશિયો વધારવાનો એને અને એને એના ઉપયોગ માટે શું કરવામાં આવે છે સુપર ચાર્જિંગ કરવામાં આવે છે બરાબર સુપર ચાર્જર અને હવે સુપર ચાર્જિંગ સુપર ચાર્જિંગ એટલે અમુક પ્રકારનું એર આ સુપર ચાર્જિંગ એ શું છે કે સુપર ચાર્જિંગ એટલે કે અમુક પ્રકારનું એર કોમ્પ્રેસર અથવા પંપ વાપરીને ઇનલેટ મેનિફોલ્ડમાં સક્સન સ્ટ્રોક દરમિયાન વાતાવરણના દબાણ કરતાં વધારે દબાણથી સિલિન્ડરમાં હવા દાખલ થાય અને આ સક્સન સ્ટ્રોક જ્યારે પૂરો થાય અને સિલિન્ડરમાં દાખલ થતાં પેટ્રોલ અને હવાના મિશ્રણનો જથ્થો વધે અને જેથી મિશ્રણમાં જે સંગ્રહાયેલી શક્તિ ટૂંકમાં વધે છે બરાબર અને અમુક હદમાં એન્જિન સ્પીડ વધુ અને વધારે પાવન ઉત્પન્ન કરે છે કહેવાનું ભાવાર્થ એ છે કે સુપર ચાર્જિંગ એટલે કે એમાં અમુક પ્રકારનું એવું એર કોમ્પ્રેસર અથવા તો પંપ વાપરીને ઇનલેટ મેડિફોર્ડમાં સક્શન દ્વારા સ્ટોક દરમિયાન વાતાવરણના દબાણ કરતાં પણ વધારે દબાણથી સિલિન્ડરમાં હવા દાખલ કરવામાં આવે છે અને એ એ દાખલ જેથી સક્ષણ સ્ટોરનો પૂરો થાય અને પછી સિલિન્ડરમાં દાખલ થતી પેટ્રોલ અને હવાના મિશ્રણનો જથ્થો વધે અને આ જે મિશ્રણ અને જે મિશ્રણમાં સંગ્રહાયેલી શક્તિ હોય એને અમુક હદ સુધીમાં એન્જિનની સ્પીડ વધુ અને વધારે પાવરનું ઉત્પન્ન કરી શકીએ છે બરાબર હવે નેક્સ્ટ સ્ટાઇડમાં આપણે દેખીશું આપણે ટૂંકમાં આ એન્જિન પાવરમાં વધારો આપણે કઈ રીતે કરી શકીએ બરાબર તો એક તો કોમ્પ્રેસર રેશિયો વધારીને આપણે દેખ્યું ને કે સિલિન્ડરનું અંદરનું દબાણ અને બહારનું દબાણ બરાબર એ એનો જે રેશિયો હોય છે એ એ રેશિયો વધારીને અથવા બીજો એ પ્રકાર છે સુપર ચાર્જ કરીને સુપર ચાર્જ હવે ટૂંકમાં જનરલી આપણે જોવા જઈએ તો કોમ્પ્રેસન રેશિયો વધારીને જો આ આ રીતે આપણે ઉપયોગ કરીએ તો બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર વધે છે અને એન્જિનની સ્પીડ પણ એક સરખી રાખવામાં આવેલી હોય દાખો બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર વધે અને એન્જિનની સ્પીડ એક સરખી રાખવામાં આવેલી હોય તો મીન ઇફેક્ટિવ પ્રેશરનું પ્રમાણમાં વધારે થતું જાય બરાબર એટલે આ રીતમાં મીન ઇફેક્ટિવ પ્રેશર વધારે થવાથી દહન થયા પછીનું દબાણ પણ તેટલું જ રહે છે જે ટૂંકમાં કહેવાનો મતલબ મીન ઇફેક્ટિવ પ્રેશર વધારે ટૂંક આ એક ગેરફાયદો છે કે જ્યારે સ્ટાર્ટ જ્યારે પાવરથી વધારો થાય એટલું જ ટૂંકમાં દબાણ દહન થયા પછીનું પણ દબાણ એટલું જ થાય છે આ એક આપણો ગેરફાયદો છે આ કોમ્પ્રેસ રેશિયોની અંદર બરાબર ને એના પછી આપણે સુપર સાર્જ કરીને કઈ રીતે કરવામાં આવે છે બરાબર કે સુપર સાર્જરની રીતે કોમ્પ્રેસર સ્ટ્રોકની શરૂઆતમાં સુપર સાર્જ મિશ્રણનું દબાણ વધે છે સાંભળી લેજો કે સુપર સાર્જરની રીતે કોમ્પ્રેસર સ્ટ્રોકની શરૂઆતમાં સુપર સાર્જ કરવાનું મિશ્રણ દબાણ મિશ્રણ દબાણ વધે છે છતાં પણ દહન થાય એના પછી દબાણ તેટલા પ્રમાણમાં વધતું નથી અને એ પરિણામે આ રીતમાં બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર વધુ મેળવી શકાય છે ટૂંકમાં અને એન્જિન વધારે પાવરથી કામ કહેવાનો મતલબ કે આ પ્રકારનું એન્જ સુપરચાર્જરની રીત ક્યાં વાપરવામાં આવે છે હાઈ કોમ્પ્રેશન એન્જિનમાં વધુ અને ત્યાં ટૂંકમાં ફ્યુલ હોય છે એ વધુ ઓક્ટેનવાળો વાપરવામાં આવે છે બરાબર આ આને આપણે સુપર ચાર્જિંગની આ બે રીતો છે એક તો કે સિમ્પલ આપણે કોમ્પ્રેસર રેશિયો વધારે અને બીજું આ એક સુપર ચાર્જ કરેલી એ સુપર ચાર્જ કરેલીમાં હવે એમાં શું વપરાય સુપર સાર્જર વપરામાં છે હવે આ સુપર ચાર્જર આ એક તમને આ એ તમે આકૃતિમાં દેખી શકો છો આ એક સુપર સાર્જરની સોલિડ આકૃતિ છે હવે આ સુપર સાર્જરની સોલિડ આકૃતિ હું તમને કહું ટૂંકમાં હવે તમે સ્લાઇડ પર થોડું ધ્યાન આપજો કે આ ફિગર છે બરાબર અહીંયાથી આ સુપર સાર્જરની અંદર આખો એક સોલિડ ભાગ હોય છે એને હાઉસિંગ કહેવામાં આવે છે હાઉસિંગ બરાબર ટૂંકમાં આ ઘરનો આજુબાજુ દિવાળી વચ્ચેનો જેટલો ભાગ અને ટોટલ હાઉસિંગ બરાબર તો આ આખો એક હાઉસિંગ ભાગ છે બરાબર આમાં અહીંયા બતાવવામાં આવ્યું છે એર ઇન બરાબર અહીંથી એર ઇન એટલે સિમ્પલ હવા દાખલ થાય અને આઉટર ચેમ્બર આ એક આઉટર ચેમ્બર આપેલું હોય છે બરાબર હવે અને એક આ ઇનર ચેમ્બર એટલે મતલબ હવા અહીં બહાર જવાનું હોય છે અને એક ઇન ઇનર થવાનું બરાબર આ ડિસ્પ્લેચર આ ડિસ્પ્લેસર છે આખી બરાબર અને ડિસ્પ્લેસર બરાબર હવે આ જે પોઈન્ટ અહીંયા જો હવાનું વધારે દબાણ એ દબાણ થયેલી હવા ક્યાં ફાસ્ટ થાય સિલિન તરફ જવા માટે અહીંથી સિલિન તરફ ડિસ્ચાર્જ થાય બરાબર આ બરાબર અને ડિસ્પ્લેસર ડ્રાઈવ સાફ્ટ આ એક આ ડિસ્પ્લેસર હોય છે આ આ ડિસ્પ્લેસર છે એનું ડ્રાઈવ શોફ્ટ ક્યાં આપેલું હોય છે આ ડિસ્પ્લેસર ડ્રાઈવ સાફ્ટ કહેવામાં આવે છે બરાબર પછી આ અને એક બીજો ઇસેન્ટ્રિક સાફ્ટ સાથે એને જોડેલો હોય છે કહેવાનો મતલબ આ મિકેનિકલ ડિવાઇસ છે અને આ જે આ છે એને એ શું કહેવાય ટૂથ હેડ બેલ્ટ કહેવામાં આવે છે અને આ એની અંદર આ કેમ હવે આ વર્કિંગ કઈ રીતે કરે છે ટૂંકમાં આપણે એટલું સમજીએ કે અહીંથી હવા દાખલ થાય આ હાઉસિંગમાં આવે હાઉસિંગમાં ટૂંકમાં અહીંયા આ જે ડિસ્પ્લેસર છે એનાથી આ દબાણ થાય બરાબર અને આજ જ ટૂંકમાં કહેવાય આ એક એની સોલિડ ફિગર આ આકૃતિ છે મતલબ અને આજ જ સુપરચાર્જરની ટૂંકમાં એ કઈ રીતે હવા અંદર જાય છે મિશ્રણ કઈ રીતે આખું ટોટલ અંદર જાય છે એ નેક્સ્ટ આપણે નેક્સ્ટ ફિગરમાં દેખીશું આ સુપરચાર્જરની કાર્યપદ્ધતિ આ ટૂંકમાં આ એક રેખાકી આકૃતિ છે એને આપણે આ અહીંથી હવા દાખલ થાય દેખજો આ હવા અહીંથી આ બાજુ દાખલ થાય આ આપણું ઇનર ચેમ્બર ફાઇલિંગ મતલબ કે હવા દાખલ થાય ઇનર ચેમ્બલિંગ ચેમ્બર ફાઇલિંગ થાય છે હવા દાખલ થાય છે બરાબર ડિસ્પ્લેસર આ આ જે ભાગ છે ડિસ્પ્લેસર કહેવાય બરાબર અને આ હાઉસિંગ આખો એ એ બોડી પછી અહીંયા આ આઉટર ચેમ્બર આ સાની ફિગર બતાવવાનું છે કે જ્યારે હવા દાખલ થતી હોય એનું જે ફાઇલિંગ કઈ રીતે અંદર થાય છે એ આ બતાવવામાં છે તમે અહીંયા ધ્યાનથી દેખજો કે અહીંયા જે આ અહીંયા આ કાળો પટ્ટો એ શું છે હવા છે સમજી લેજો એ હવા અહીંયા આવતો એ પટ્ટો કેવો પાતળો સાઈઝનો પાતળો થઈ જાય છે બરાબર એટલે કહેવાનો મતલબ અહીંયા દબાણ હવા પર વધે છે એટલે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા જો હવા આ દબાણ વધતું હોય તો એ આ બાજુ નીકળે એટલે એ હવા એનો ફોર્સ વધશે બરાબર એટલે દબાણ વધશે ટૂંકમાં હવાને વધારે પ્રેશર આપવામાં આવે છે અને આ કેમ હોય છે એને ડિસ્પ્લેસર ડ્રાઈવ સાફ્ટ હોય છે બરાબર આ કેમ દ્વારા ડિસ્પ્લેસર સાઈટ આ આ ડિસ્પ્લેસર કહેવામાં આવે એને આનાથી ડ્રાઈવ કરવામાં આવતો હશે બરાબર પછી અહીંયાથી આ હવા જાય છે અને આ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થાય હવા અહીંયા ડિસ્ચાર્જ થાય એટલે મતલબ ક્યાં જાય એન્જિનના સિલિન્ડર તરફ જાય પ્રેશર બરાબર એટલે આ એક આ સુપરસાજરની ટૂંકમાં આ એક હજી ડેક્સ્ટ તમને બતાવીશ કે આ હજી આ પરિસ્થિતિ બદલાત આખું તો ધ્યાનથી દેખજો આ આ શું છે એક ઇનર ચેમ્બર ક્લોઝિસ આખું ઇનર ચેમ્બર ભરાઈ ગયેલું છે ક્લોઝ ટૂંકમાં બરાબર આ આ દેખજો આ આખું આપણું આ પાર્ટ્સ આપણા એક સાઈડમાં આખા બતાવેલા છે સિમ્પલ તમને પહેલાં બધા જ મેં આ પાર્ટ્સ બતાવ્યા છે છતાં અહીંયા એમની સાથે કેમ બતાવવાનું છે કે આ પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવી શકે અહીંયા દેખજો તમે આ ખાસ ધ્યાન રાખવા જે વસ્તુ છે અહીંયા આ જે હવા ઇન મતલબ કે હવા દબાયેલી રહેશે અહીંયા ક્લોઝિંગ આ શું છે હવા પેલો હવા ફાઇલિંગ થતી બતાવે છે અને અહીંયા હવા ક્લોઝ થયેલી બતાવે છે ત્યારે આખી આ રીતે ટૂંકમાં આનો આ ડિસેમ્બર દબાણ આ રીતે હવા હા બરાબર નેક્સ્ટ ધ્યાન રાખજો આ જ ફિગર સેમ આ જ ફિગર છે ઇનર સેમ્બર ડિચાર્જિંગ મતલબ કે આ ઇનર સેમ્બર છે આ બરાબર એ ડિચાર્જ થઈ ગયું સમજી લેજો આખો આ કહેવાનું મતલબ આ એની આકૃતિઓ તમે વિચારી શકો છો આ પહેલી આકૃતિ તમને આ બતાવી એના પછી નેક્સ્ટ આ પરિસ્થિતિ આવી અને હવે આ પરિસ્થિતિમાં છે એટલે આ પહેલાં કયો હતો દેખજો પહેલાં આ બાજુનો ભાગ અને આ બાજુનો બંને સેમ લાગતા હતા હવે ફક્ત આ બાજુનો ભાગ હવા ટૂંકમાં દબાયેલો છે અને આ કેમ આ જે ડિસ્ચાર્જિંગ હવાનું ડિસ્ચાર્જિંગ થયું હવે આ આખી લાસ્ટ એન્ડ ફાઇનલ આખો સક્સન સ્ટોક પૂરો થઈ ગયા પછી આ ઇનર સેમ્બર કોમ્પ્રેસિંગ કે કોમ્પ્રેસર થાય છે આમ બરાબર આ ઇનર ચેમ્બરથી આ કોમ્પ્રેશન થાય બરાબર અને આ આ ડેક્ટમાં આખી સાર્જર સુપર સાર્જરની આખી આ કાર્યપદ્ધતિ આ પ્રમાણે હોય છે પછી હવે આપણે સુપર સાર્જરની કાર્યપદ્ધતિ વિશે જાણ્યા હવે આપણે સુપર સાર્જરના પ્રકાર વિશે જાણીશું સુપર સાર્જરના પ્રકારની વાત કરીએ તો એક રૂટ્સ ટાઈપ સુપર સાર્જર બીજું સેન્ટ્રી ફુગલ ટાઈપ સુપર ચાર્જર અને વેન ટાઈપ સુપર ચાર્જર મુખ્યત્વે સુપર ચાર્જરના આ ત્રણ પ્રકાર છે રૂટ ટાઈપ સુપર ચાર્જર સેન્ટ્રી ફુગલ ટાઈપ સુપર ચાર્જર અને વેન ટાઈપ સુપર ચાર્જર હવે સૌથી પહેલાં આપણે દેખીશું રૂટ્સ ટાઈપ સુપર ચાર્જર રૂટ સાઇપ સુપર ચાર્જરમાં આ રૂટ સાહેબ સુપર સાર્જર આ તમે દેખી શકો છો એક સ્લાઇડમાં તમે દેખી શકો છો આ રૂટ સાહેબ સુપર સાર્જરની ફિગર આપેલી છે અને એમાં એના મુખ્યત્વે એની અંદર બે રોટર આવેલી છે સાંભળજો અહીંયા આ આ એક રોટર છે અને આ આ બંને આ રોટર છે આ આ બંને રોટર છે એમાં એ રોટરની અંદર બે ત્રણ અથવા ચાર જેટલા લોભ યાની કે પાંખિયા આવેલા હોય છે આ તમે દેખી શકો છો આ પંખાના આપણે પાખિયા નથી આવતા ટૂંક આ રીતના આ આ લો પાખિયા કહેવામાં આવે બરાબર અને એ આ બંને રોટરોની એ અલગ અલગ સાફ્ટ પર ગિયર મિકેનિઝમથી બેસાડેલી હોય છે જેથી કરીને બંને સાફ્ટ સરખી રીતે ગતિ કરે બરાબર આ અહીંયા દેખી શકો આ રોટર સાફ્ટ આ બંને રોટર સાફ્ટ અલગ અલગ છે બે રોટર હોય છે તો એની બોડેની રોટર સાહેબ બી અલગ અલગ હશે અને આ જે ગિયર છે એ ગિયર સાથે ટૂંકમાં બંને ગિયર મિકેરીથી જોડેલી છે અને આ એક રિયર પ્લેટ છે ટૂંકમાં આ જ્યારે આ ટૂંકમાં એના દિવાલો વચ્ચેનું જે આ રોટર ફરે છે ત્યારે જ્યારે રોટર ફરે છે ત્યારે હવા ઇનર થાય છે એ હવા ઇનર થયેલી ટૂંકમાં આ રોટર અને હાઉસિંગ મતલબ કે આની જે બોડી હોય હાઉસિંગ એની અંદર પાસ થાય છે ત્યારે આ આના વડે પ્રેસ થઈને દબાઈ દબાણ સાથે એ સિલિન્ડર એન્જિનના સિલિન્ડર તરફ જાય છે અને એન્જિનના આ ટૂંકમાં ફ્યુલ અને હવાનું મિશ્રણ મોકલે છે અને આ એક રૂટ સાહેબ સુપર ચાર્જર તરીકે ઓળખવામાં આવે છે બરાબર રૂટ સાઇપ એટલે સિમ્પલ આપણે સમજી શકીએ રૂટ એટલે રૂટ એટલે સમજી શકીએ કે આપણે રસ્તો રસ્તો રોકાણ કરીને દબાણ કરે એટલે આ એક કહેવાયના મતલબ રૂટ ટાઈપ સ્ટર ચાર્જર સુપર ચાર્જર છે બરાબર હવે રૂટ સાઇપ ટૂપર ચાર્જર વિશે આપણે જાણ્યું હવે એના નેક્સ્ટમાં આપણે દેખીશું સેન્ટ્રી ફુગલ સુપરચાર્જર આ સેન્ટ્રિપુલ ફુગલ સુપરચાર્જર હાઉસિંગમાં એક ઇમ્પેલર ઇમ્પેલર એટલે એક વ્હીલ ટૂંકમાં કહેવામાં આવે ઇમ્પેલર આપેલું હોય છે બરાબર એ ઇમ્પેલર એ ઇમ્પેલરની અંદર અલગ અલગ એની અંદર બ્લેડો બેસાડેલી હોય છે અને હાઉસિંગમાં વચ્ચેથી આ ઇમ્પે આ છે જેમાં વચ્ચેથી હવા દાખલ થાય એટલે ઇમ્પેલરની જે બ્લેડો આવેલી હોય છે એ બ્લેડોની મદદથી દબાણથી હાઉસિંગની બહાર દાય સિમ્પલ છે અને એ હાઉસ એ બે કહેવાનો મતલબ આ એક સિમ્પલ પ્રક્રિયા છે કે એક ઇમ્પેલર હોય એની અંદર બ્લેડો બ્લેડો આમ ટૂંકમાં આ વાક આકારની હોય છે અને એ આમ ફરે એટલે એ બ્લેડોની મદદથી હાઉસિંગમાં ઇન્ડર થાય અને એ જ હવા બહાર જોરથી ફેંકાય એને એ અને હવાનું દબાણ વધારે અને આ એક ટૂંકમાં કહીએ તો આ એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પર આધારિત કરતું સાધન છે તેથી આને આપણે શું કહેવામાં આવે નોન પોઝિટિવ બી કહેવામાં આવે અને આમાં મેન વસ્તુ હોય છે કે આમાં ઇમ્પેલરનું બેલેન્સ રાખવું જરૂરી હોય છે હવે આ જ સેન્ટ્રિફ્યુગલ એક ફિગર પર આપણે ધ્યાન આપીશું થોડું આ એક સેન્ટ્રીફ્યુગલ ટાઈપ સુપર ચાર્જરની આકૃતિ છે બરાબર હવે તમે ધ્યાન આપી શકો છો કે આ એક રોટર હોય છે આ રોટર અને આ એની બ્લેડો આ બ્લેડો બેસાડેલી છે આ બ્લેડો સમજી શકો છો તમે આ આ બ્લેડો છે બધી આ બરાબર હવે અને આ આઉટર કેસિંગ અહીંયાથી હવા દાખલ થાય ટૂંકમાં અને આને સાફ વડે આ ફેરવ રોટરને ફેરવવામાં આવે એટલે આ રીતે ફરે અને અહીંથી આ હવા દાખલ થયેલી આ અહીંથી હવા દાખલ થયેલી ક્યાંથી બહાર નીકળશે અહીં અહીંયાથી દાખલ થશે આ રોટરોમાં ટકરાઈ અને પ્રેશર સાથે અહીં બહારની તરફ અને આ સીડીની તરફ મોકલે છે ટૂંકમાં આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પર આધારિત છે અને આને સેન્ટ્રીફ્યુગલ ટાઈપ સુપરવામાં પછી લખીશું આપણે વેન ટાઈપ સુપર ચાર્જર વેન ટાઈપ સુપર સાર્જરમાં ડ્રમ હાઉસિંગમાં એસેન્ટ્રિકલી બેસાડેલો હોય છે અને ડ્રમ ખાશામાં સ્પ્રિંગની મદદથી વેન્સ બેસાડાયેલા હોય જે અંદર બહાર ખચે અને વેન્સ એ સ્પ્રિંગથી ડ્રમના ટેન્શનથી હાઉસિંગની અંદરની સપાટીનો ટૂંક એની કોન્ટેમ જ રહે હાઉસિંગ અને ડ્રમ વચ્ચેની એની જગ્યા ઇનલેટથી આઉટલેટ તરફ જતાં વધી ઘટતી જાય છે જેથી બે વેન્સ વચ્ચે ભરાયેલા હવાનું અને ફ્યુલનું મિશ્રણ ઇનલેટ તરફથી આઉટલેટ તરફ જતાં કદ ઘટવાથી હવા ફિલ્ડનું મિશ્રણ ઇનલેટ તરફ આઉટલેટ તરફ જતા કદ ગટવાથી વધુ પ્રેશર થાય કહેવાનો મતલબ કોઈપણ વસ્તુને દબાવે એટલે પ્રેશર વધવાનું આઉટલેટ તરફ જાય છે હવે ટૂંકમાં એની એ જ વસ્તુ આપણે એક આ ફિગર દેખજો હવે સ્લાઇડમાં ધ્યાન આપજો વેન ટાઈપ સુપરસાઇઝરની એક આકૃતિ આપવામાં આવી છે તો એની અંદર આ ટૂંકમાં કહેવાનો મતલબ આખો આ ડ્રમ છે આ ડ્રમ છે બરાબર હવે વેન્સ એટલે આ જે આ જે વેન્સ આ વેન્સ લગાડેલી છે બરાબર અને એક કેવી છે સ્પ્રિંગથી આ ડ્રમ પર સ્પ્રિંગથી જોડેલી હોય છે તો ટૂંકમાં ડ્રમ આ રીતે ફરે તો હવા અહીંથી ઇન થાય દાખલ થાય હવા બરાબર અહીંથી ઇન થાય ટૂંકમાં ને ફોર્સથી અહીંયા આગળ જઈશું તેમ દબાણથી આઉટલેટ આ સિલિન્ડર તરફ જશે કહેવાનો મતલબ આ ડ્રમ જેમ ફરશે તેમ અહીંયા અહીંયાથી આવા અહીંયાથી જ અહીંથી ટૂંકમાં આ રીતે જશે અને એ આઉટલેટ તો સિલિન્ડર થઈ સાર ટૂંકમાં દબાણ વધારીને એટલે કે બહારનું દબાણ અને અંદરના દબાણનો રેશિયો સિલિન્ડર વધારીને ટૂંકમાં સાર્જ કરી શકાય છે બરાબર તો અહીંયા આપણે વેન ટાઈપ સુપર સાર્જર વિશે શીખ્યા ટૂંકમાં સુપર સાર્જરના મુખ્ય ત્રણ પ્રકારો છે એક રૂટ્સ ટાઈપ અને સેન્ટ્રીબુગલ ટાઈપ અને વેન ટાઈપ આ રીતના ત્રણ પ્રકાર વિશે શીખ્યા હવે આપણે સુપર ચાર્જનો ઉપયોગ કંઈ કરવામાં આવે છે સુપર ચાર્જનો ઉપયોગ જનરલી સુપર સાર્જિંગનો ઉપયોગ જનરલી ક્યાં કરવામાં આવે છે તો સુપર સાર્જિંગનો ઉપયોગ એક તો એરોપ્લેન અને બીજું રેસિંગ કાર ટૂંકમાં એરોપ્લેનમાં આનો ઉપયોગ કેમ કરવામાં આવે છે સુપર સાર્જિંગનો તો કે જેમ એરોપ્લેનની ઉડવાની ઊંચાઈ વધે તો ઉપર જઈએ તો દબાણ ઘટતું જાય છે તાપમાનનું દબાણ હવામાનનું દબાણ બરાબર એટલે એન્જિનનો પાવર ઘટી જાય અને જો એન્જિનનો પાવર ઘટતો હોય તો એને નોર્મલ એના પાવર મુજબ નોર્મલ જાળવી રાખવા માટે બી સુપર સાર્જરની જરૂર પડે છે એટલે કહેવાનો મતલબ એરોપ્લેનમાં એરોપ્લેનમાં સુપર ચાર્જિંગનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જો વધારે હવા વિમાન જાય અને ત્યાં હવાનું દબાણ ઓછું હોય એટલે ટૂંકમાં એ જાળવી રાખવા માટે એન્જિનનો પાવર ઘટી જાય છે એટલે એ જાળવી રાખવા માટે સુપર ચાર્જિંગનો ઉપયોગ એરોપ્લેનની અંદર કરવામાં આવે છે અને બીજું છે રેસિંગ કાર હવે રેસિંગ કારમાં જનરલી જેમાં સિલિ રેસિંગ કાર કે જેમાં સિલિન્ડરની આપેલી કેપેસિટી માટે વધુ પાવરની જરૂર પડે છે સ્વાભાવિક છે રેસ માટે એનો પાવ વધારે પાવરની જરૂર પડે છે એટલે આ એક સુપર ચાર્જરનો ઉપયોગ રેસિંગ કારમાં બી કરવામાં આવે છે ટૂંકમાં આ એક સુપર ચાર્જિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને ટૂંકમાં હવે આપણે આગળ વધીશું સુપર ચાર્જરના ફાયદા શું સુપર ચાર્જરના ફાયદા એક તો સુપર સાર્જરનો ફાયદા કે એન્જિનનો પાંત્રીસથી સાઠ ટકા સુધીનો પાવર ઉત્પન્ન કરે છે અને એન્જિનનું કદ નાનું રખાઈ શકાય છે આ સુપર ચાર્જરના મુખ્ય ફાયદાઓ ધ્યાન રાખજો કે એન્જિનનું પાંત્રીસથી સાઠ ટકા સુધીનો પાવર વધારે ઉત્પન્ન કરી શકાય છે અને એન્જિનનું કદ નાનું રાખી શકાય છે એટલે આ એમ સુપર ચાર્જરના મુખ્ય ફાયદાઓ છે હવે આપણે આગળ વધીશું આપણે સુપર સાર્જર વિશે એના એની કાર્યપદ્ધતિ સુપર ચાર્જરના પ્રકારો અને એ પ્રકારો અલગ અલગ પ્રકારો એ એના વિશે શીખ્યા હવે આપણે શીખીશું ટર્બો ચાર્જર સુપર સાર્જરની અંદર ચાર્જિંગ કરવા માટે મિકેનિકલ ડિવાઇસની જરૂર પડે છે જ્યારે એટલે સુપર સાર્જરને ગતિ માટે મિકેનિકલ ડિવાઇસની જરૂર પડે છે જ્યારે સાર્જરમાં એક એન્જિનના એક્ઝોસ્ટ ગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને આ સાર્જરમાં મિકેનિકલ આ આ બહારની કોઈ મિકેનિકલ ડિવાઇસ અથવા મિકેનિકલ શક્તિની જરૂર પડતી નથી અને એટલે સાર્જરનો ઉપયોગ કરવામાં આવે એન્જિનમાંથી નીકળતા સુપરચાર્જર એક જ સોફ્ટવેર ટૂંકમાં આજે ટર્બો સાજરની રચનાની વાત કરું તો આ ટુબર ટર્બો ટર્બોસાર્જરની એક આ રચના છે હવે તમે સિમ્પલ આટલું દેખી શકો છો અત્યારે આપણે વાત કરી કે સુપર સાર્જરને બહારની ગી એ મિકેનિઝમથી અહીંયા એને ચલાવવામાં આવે છે બહારની મિકેનિકલ શક્તિથી ચલાવવામાં આવે છે જ્યારે આ ટર્બો સાર્જરને તમે સમજી શકો છો કે આ એક જ સાફ્ટ છે એના પર કોમ્પ્રેસર અને ટર્બાઇન આ એક બે ભાગ હોય છે એને એક બાજુ કોમ્પ્રેસર હોય છે અને એક બાજુ ટર્બાઇન હોય છે આ બાજુ કાર્બોરેટરમાંથી હવા અને ફ્યુલનું મિશ્રણ થઈ શુદ્ધ હવા અને કાર્બ મિશ્રણ થઈ અહીંયાથી ઇન્ટર થાય છે અને આ એન્જિનમાંથી ઉત્પન્ન થયેલો એક્ઝોસ્ટ ગેસ બહાર નીકળતો ગેસ કોમ્પ્રેસરમાંથી જે બહાર નીકળે છે અને આ એક્ઝોસ્ટમાં થઈને જે ટર્બાઇન મજાય છે અને ટર્બાઈનમાં જઈને તારી એ ટર્બાઈનને ગતિ આપે છે અને ટર્બાઇન જ્યારે એ ગ એને આ એક્ઝોસ્ટ ગેસની ગ શક્તિથી ટર્બાઇન ફરે છે અને એ ટર્બાઇન ફરવાથી જો ટર્બાઈનના એક જ કોમ્પ્રેસર એક જ સાટ પર લગાડેલા છે એટલે જો આ ટર્બાઈન ફરશે તો કોમ્પ્રેસર બી એની જાતે આના આની ગતિથી જ ફરશે એટલે કહેવાનો મતલબ આ બહારની મિકેનિકલ એક્સ્ટ્રા ડિસા ડિવાઇસની મિકેનિકલ શક્તિની જરૂર પડતી નથી અને આ એક્ઝોસ્ટ અને આ ટૂંકમાં આ એના ભાગો આપેલા છે તો સ્ટરબોર ચાર્જર મુખ્યત્વે આ આ સિસ્ટમથી કામ કરે છે કે અહીંયાથી આ કાર્બોરેટરમાંથી ચોખ્ખી હવા અને ફ્યુલનું મિશ્રણ જે ઇન્ટર થાય છે અને ત્યાંથી આ રીતે ઇન્ટર થાય છે પછી આ જે કોમ્પ્રેસરમાંથી ટૂંકમાં એક્ઝોસ્ટ ગેસ મતલબ એ આ પાસ થઈ એક્ઝોસ્ટ થી ટર્બાઇન સુધી આવે છે અને આ રીતે ટૂંકમાં આખું ચક્ર પૂરું કરે છે અને એની એની નીકળી આ ટર્બાઇનને ફેરવે છે અને આ રીતે ટૂંકમાં સરપો સાર્જર કામ કરે છે બરાબર હવે નેક્સ્ટ આપણે જોઈશું ટર્બો ચાર્જરના ફાયદા ફ્યુલનું સંપૂર્ણ દહન કરી શકાય છે ટર્બો સાર્જરનો મુખ્ય ફાયદો એ છે કે જે ટર્બો ચાર્જર છે એના ચાર્જરના પૂરેપૂરું દહન થઈ શકે છે ફ્યુલનું અને બરાબર એન્જિનમાં વધુ શક્તિ મળે છે એન્જિનમાં શક્તિ વધુ મળે છે વજનમાં હલકો અને રસ્તામાં સરળ હોય છે પછી આ સાજર વાળા એનું મેન્ટેનન્સ ઓછું આવે છે ફ્યુલનું સંપૂર્ણ દહન દહન થાય છે તેથી પ્રદૂષિત ધુમાડો ઓછો ઉત્પન્ન થાય છે બરાબર એન્જિનની કામગીરી સારી અને ઝડપ પણ વધે છે હવે આપણે અત્યારે આપણે સુપરસાજર અને ચરબો સાજર વિશે શીખ્યા તો એના વિશે થોડોક સ્વાધ્યાય આપણે દેખી લઈશું કે ટૂંકમાં સુપર ચાર્જિંગ એટલે શું મેં તમને આગળ બતાવ્યું કે સુપર ચાર્જિંગ એટલે કહેવાનો મતલબ સ્લાઇડમાં બી બતાવેલું છે અને સુપર ચાર્જિંગ એટલે એક કોમ્પ્રેસર અને અથવા તો પંપની મદદથી એન્જિનના પાવર વધારા માટે સિલિન્ડર અને સિલિન્ડરની અંદરના દબાણ અને બહારના દબાણને જે રેશિયો વધારીને જે એની સાથે ટૂંક વધે છે અને જે એન્જિનનો પાવર વધારે ઉત્પન્ન થાય છે અને જે આ ડિવાઇસ માટે સુપર ચાર્જર અથવા સર્જ સુપર ટર્બોસાર્જરનો ઉપયોગ કરાવે છે એને સુપર ચાર્જિંગ કહેવામાં આવે છે બરાબર અને નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સુપર ચાર્જરના પ્રકારો તો આપણે દેખ્યું સિમ્પલ છે કે સુપર ચાર્જર કેટલા પ્રકારના હોય છે તો કે એક તો રૂટ્સ ટાઈપ સુપર ચાર્જર સેન્ટ્રિબ્યુગલ ટાઈપ સુપર ચાર્જર અને વેન ટાઈપ સુપર ચાર્જર હવે ટર્બો ચાર્જરના ફાયદા આપણે ટર્બો ચાર્જરના ફાયદા વિશે બી આપણે શીખી ગયા તો કે શું ફાયદા થાય ટર્બો સાર્જરના ફાયદામાં તમે દેખી શકો છો કે ફ્યુલનું સંપૂર્ણ દહન કરી શકાય પછી એન્જિનમાં વધુ શક્તિ મળે વજનમાં હલકો અને રસ્તામાં સરળ પછી મેન્ટેનન્સ ઓછું આવે ફ્યુલનું સંપૂર્ણ થાય એટલે શું થાય પ્રદૂષિત ધુમાડ બી ઓછો થાય એટલે મતલબ ટોટલી એન્જિનની કામગીરી સારી અને ઝડપ પણ વધારે હોય છે તો સુપર ચાર્જર અને ટર્બો ચાર્જર વિશે સુપર ચાર્જિંગ કઈ રીતે કરવામાં આવે છે સુપર ચાર્જરના પડકારો અને સુપર ચાર્જરની કાર્યપદ્ધતિ તથા એનો ચાર્જર અને તેના ફાયદાઓ વિશે તેની રચના અને ફાયદા વિશે આપણે ખૂબ સારી રીતે શીખ્યા ને અને આજનું હું મારું પ્રદર્શન અહીંયા પૂરું કરું છું અસ્તુ